Dear student, today we are going to learn standard 12th English second language grammar section. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષાનો ગ્રામરનો વિભાગ સમજીએ. આજે આપણે સમજવાનું છે કમ્પેરિંગ પ્લેસ, કમ્પેરિંગ થિંગ. કમ્પેરિંગ નામનો ટોપિક આપણે આજે સમજીએ છીએ. આ કમ્પેરિંગ જે છે એ કમ્પેરિંગની અંદર કમ્પેરિંગ પર્સન આવી શકે, કમ્પેરિંગ પ્લેસ આવી શકે, કમ્પેરિંગ થિંગ આવી શકે, ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે. આ જે કમ્પેરિંગનો ટોપિક છે એને બીજા અર્થમાં ડિગ્રીનો ટોપિક કહેવાય છે. અસલમાં એ ડિગ્રી છે, કમ્પેરિંગ નથી. આપણે બોલીએ છીએ કમ્પેરિંગ, સૂચના પણ કમ્પેરિંગ આવે, કમ્પેરિંગ પર્સન આવે, કમ્પેરિંગ થિંગ આવે, કમ્પેરિંગ પ્લેસ આવે, આ કમ્પેરિંગ બોલે. પણ એ ટોપિક મૂળ તો ડિગ્રીનો ટોપિક છે. તો ડિગ્રીના જે ટોપિક જે છે એમાં સમજવા માટે આપણે યાદ રાખવું જોઈએ કે ત્રણ પ્રકારે ડિગ્રી છે, ત્રણ પ્રકારે ડિગ્રી છે. એક છે પોઝિટિવ ડિગ્રી, બીજું છે કમ્પેરેટિવ ડિગ્રી, ત્રીજું છે સુપરલેટિવ ડિગ્રી. ડિગ્રી છે એ ત્રણ પ્રકારે છે. પોઝિટિવ ડિગ્રી સમાનતાદર્શક તુલના, કમ્પેરેટિવ ડિગ્રી અધિકતાદર્શક તુલના, સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતાદર્શક તુલના. આમ ડિગ્રી છે એ ત્રણ પ્રકારે છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. ડિગ્રીના ત્રણ પ્રકાર છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. તો આ ત્રણ પ્રકારે ડિગ્રી છે. તો સૌથી પહેલાં આપણે પોઝિટિવ ડિગ્રીને જોઈએ. પોઝિટિવ ડિગ્રીમાં શું આવે? તો કે પોઝિટિવ ડિગ્રીમાં આવશે એઝ એઝ અથવા સો એઝ, આ શક્ય છે. એઝ એઝ અથવા સો એઝ આ શબ્દ હોય તો એને પોઝિટિવ ડિગ્રી માનવી, અથવા નો અધર અથવા વેરી ફ્યુ આ શબ્દ પોઝિટિવ ડિગ્રીમાં હોય છે. ડિગ્રીનો ટોપિક તમે જુઓ એટલે તમારે એ જે શબ્દો જે છે એને ઓળખવાના. વાક્યમાં એઝ આપ્યું હોય કે સો આપ્યું હોય અથવા નો અધર હોય કે વેરી ફ્યુ હોય, તો આ ટોપિકને ડિગ્રીનો ટોપિક સમજવો. એટલે એમાં કૌંસમાં સૂચના આપી હશે કમ્પેરિંગ. અત્યારે જે આ પોઝિટિવ ડિગ્રીનું ટેબલ તમને દેખાય છે એમે જે તમને આપ્યું છે અહીંયા, એ તમારી ઓળખ છે. એઝ એઝ કે સો એઝ આ આપ્યું હોય અથવા નો અધર કે વેરી ફ્યુ આપ્યું હોય, તો આ જે છે એ તમારી પોઝિટિવ ડિગ્રીની ઓળખ છે. અને એની વાક્યરચના પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું થાય એ કેવી રીતે હવે પછી હું તમને સમજાવું. પણ આ જે છે પહેલી સ્લાઇડ એની અંદર તમારે ડિગ્રીના ટોપિકને ઓળખવાની રીત આપેલી છે. તમારે પોઝિટિવ ડિગ્રી કેમ સમજવાની? તો કે એઝ એઝ આપ્યું હોય કે સો એઝ આપ્યું હોય, એનો આપ્યું હોય તો નો અધર કે વેરી ફ્યુ આપ્યું હોય. આ નો અધર, વેરી ફ્યુ કે એઝ એઝ કે સો એઝ આપ્યું હોય તો એને તમે કઈ ડિગ્રી માનશો? તો કે પોઝિટિવ ડિગ્રી માનશો. અને પછી તો કે એની વાક્યરચના પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું થશે. એ વાક્યરચના હવે પછીની સ્લાઇડમાં હું તમને બતાવું છું. પણ પોઝિટિવ ડિગ્રી જે છે એને સૌથી પહેલાં આપણે ઓળખવાની થશે. ઓળખવા માટે કયા શબ્દ? તો કે એઝ એઝ અથવા સો એઝ કે નો અધર કે વેરી ફ્યુ. હવે કમ્પેરેટિવ ડિગ્રીને ઓળખવી હોય તો તમને જો અહીં દેખાય છે ER અને એવો જ શબ્દ છે કે મોર, આ બે શબ્દથી કમ્પેરેટિવ ડિગ્રી ઓળખાય. તમારે બે શબ્દને ઓળખવાના છે, ER અને મોર. આ શબ્દ તમને પરીક્ષામાં આપશે. ER આપ્યું હોય કે મોર આપ્યું હોય, વિશેષણના છેડે ER હોય કે વિશેષણની આગળ મોર હોય તો એને તમારે કમ્પેરેટિવ ડિગ્રી સમજવાની અને એ પ્રમાણે એનું વાક્ય બનાવવાનું થશે. કમ્પેરેટિવ ડિગ્રીને કેમ ઓળખશો? તો કે ER અથવા મોરથી. કાં ER આપ્યું હોય અથવા મોર આપેલું હોય, ER હોય કે મોર હોય એને આપણે કમ્પેરેટિવ ડિગ્રી માનીશું.
અને હવે છે સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રી કેમ ખબર પડે? તો જો તમને દેખાય છે ESTESTઆપ્યું હોય અથવા આ મોસ્ટ આપ્યું હોય તો તમે કઈ ડિગ્રી સમજશો? સુપરલેટિવ ડિગ્રી. ક્યારેક આ ધ પણ આપેલું હોય એનાથી પણ આપણે ઓળખવાની થશે. તો આ શબ્દો છે એ ડિગ્રીના ઓળખના શબ્દો છે. સૌથી પહેલાં કમ્પેરિંગ પર્સન, કમ્પેરિંગ પ્લેસ અને કમ્પેરિંગ થિંગ આવું કાઉન્સમાં જોવાનું છે. જો કમ્પેરિંગ લખ્યું હોય તો જ ડિગ્રીનો ટોપિક થાય. આપણે બે વસ્તુ જોવાની છે. કમ્પેરિંગ આ શબ્દ લખેલો હોવો જોઈએ, કમ્પેરિંગ પર્સન લખેલું હોવું જોઈએ, કમ્પેરિંગ પ્લેસ લખેલું હોવું જોઈએ, કમ્પેરિંગ થિંગ લખેલી હોવું જોઈએ. કમ્પેરિંગ લખેલું હોય, કમ્પેરિંગ પર્સન, કમ્પેરિંગ પ્લેસ, કમ્પેરિંગ થિંગ, તો જ આ રીતે બને, અન્યથા નહીં. કેમ? તો કે એઝ અને સો ઘણા ટોપિકની અંદર આપેલા છે. એઝ અને સો ઘણા ટોપિકમાં આવે છે. જેમ કે સોવિંગ રિઝલ્ટમાં જોયું હતું, સોવિંગ રિઝલ્ટમાં સો આવે, ડિગ્રીમાંય સો આવે, પણ સોવિંગ રિઝલ્ટ એનો જે કાઉન્સમાં સૂચના આપી છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ સૌથી પહેલાં એ વાંચવાનું છે કે કાઉન્સમાં કઈ સૂચના આપી છે. કમ્પેરિંગ આપી છે તો અને તો જ આમ બને. તો જો મિત્રો ફરી વાર જોઈ લો, પોઝિટિવ ડિગ્રીના એઝેસ કે સો એઝ શબ્દ અથવા નો અધર કે વેરી ફ્યુ શબ્દ, કમ્પેરેટિવ ડિગ્રીના ER અને મોર શબ્દ, સુપરલેટિવના ESTઅને મોસ્ટ શબ્દ. આ ત્રણ ડિગ્રીને આપણે આ રીતે ઓળખવાની છે. અને જો આપણને ખ્યાલ આવી જાય કે XYZ ડિગ્રી છે, એટલે કે પોઝિટિવ છે કે કમ્પેરેટિવ બનાવવાની છે કે સુપરલેટિવ બનાવવાની છે, તો કેવી રીતે બનાવવી એ હવે આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં સુપરલેટિવ ડિગ્રી આપણે જોઈએ. સુપરલેટિવ ડિગ્રીની વાક્યરચના આપણે જોઈએ કેવી રીતે છે. તો સૌથી પહેલાં એમાં આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા, એ તમને પરીક્ષામાં આપશે. બીજું લખશે ટુ બીનું રૂપ કે ક્રિયાપદ. સબ્જેક્ટ કર્તા પછી શું લખશે? ટુ બીનું રૂપ કે ક્રિયાપદ, આ આપશે. પછી તો કે ધ આપશે. બસ અહીં સુધી આપે. ક્યારેક પેપર સેટર સારા હોય તો આ એડજેક્ટિવ ESTપણ આપે, પણ માનો કે અહીંયા સુધી આપ્યું. તમારી સામે ત્રણ શબ્દ છે. એક સબ્જેક્ટ છે, બીજું ટુ બીનું રૂપ કે ક્રિયાપદ છે, અને ત્રીજું છે આ ધ. અહીંથી આ ત્રણ શબ્દ પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વાક્ય સુપરલેટિવ ડિગ્રી બનાવવાનું થાય. કેમ? તો કે કમ્પેરેટિવમાં ER કે મોર આપે, પોઝિટિવમાં સો એઝ આપે, અથવા નો અધર કે વેરી ફ્યુ આપે. અહીંયા માત્ર ને માત્ર સુપરલેટિવ ડિગ્રી બનાવવાની થાય. એ કેમ ખબર પડી? તો કે આ ધ ઉપરથી ખબર પડી ગઈ. હવે તો કે હવેનું બાકીનું આ એડજેક્ટિવ ESTCN અને C આ તમારે લખવાનું થશે. એડજેક્ટિવ ESTતમને આવડે, માનો સમજેલા હોય, ખબર હોય કે આને એડજેક્ટિવ કહેવાય. કેમ? કેવો, કેવી, કેવું, કેવા, આવા શબ્દ પૂછો એટલે એડજેક્ટિવ મળે. એ એડજેક્ટિવ તમને આવડતા હોય તમે લખી શકો, ESTપણ લખી શકો. પણ આ CN એટલે શું આ એક સમજવું તમારે મહત્ત્વનું છે. CN એટલે કોમન નાઉન. કોમન નાઉન એટલે શું? તો કે જો આ અનિલ જે છે એ જે કોમનો હોય ને અહીંયા લખવાનું. અનિલની ઓળખ શું? તો કે અનિલ એ છોકરો કહેવાય, તો અહીંયા લખાય બોય. પણ માનો કે અહીંયા ધ પીકોક લખવું હોય, પીકોક એટલે કે મોર, તો અહીંયા બોય ન લખાય, અહીંયા બર્ડ લખાય. અને અહીંયા કાવ્યા લખવું હોય, અનિલની જગ્યાએ કાવ્યા લખવું હોય, તો અહીંયા બોય ન લખાય, અહીંયા ગર્લ લખાય. તો આપણે જોઈ લઈએ આ વાક્ય કઈ રીતે બને છે, આપણે એને જરાક સમજી પણ લઈએ. જો આમાં સબ્જેક્ટ છે ને એ અનિલ છે, પછી ટુ બીનું રૂપ ક્રિયા પછી અહીંયા ઇઝ છે, પછી ધ આપ્યો છે, તમે જોઈ શકો છો. એડજેક્ટિવ ટોલ છે, એના છેડે ESTછે, ટોલેસ. અહીંયા કોમન નાઉન બોય લખ્યું. એ ક્યાંથી નક્કી કર્યું? તો કે આ અનિલ પરથી નક્કી કર્યું. આ અનિલ છે એટલે બોય લખ્યું. અહીંયા કાવ્યા હોત તો અહીંયા ગર્લ લખત, અહીંયા પીકોક હોત તો બર્ડ લખાત, પછી લાયન હોત તો એનિમલ લખાત. અને આ સી એટલે અન્ય પદ. અન્ય પદ આપણે અહીં લખા ઇન અવર ક્લાસ. આવા દરેક વાક્યમાં અન્ય પદ લખવા એવું ફરજિયાત હોતું નથી.
તો તમને વાક્યરચના જોઈ લો, પહેલો કયો આવશે? સબ્જેક્ટ, પછી ટુબીનું રૂપ કે ક્રિયાપદ, પછી ધ, પછી એડજેક્ટિવ ESTી, પછી કોમન નાઉન, પછી અન્ય પદ. આ રીતે તમારે વાક્ય બનાવવાનું થશે. તમને વાક્ય કેટલું બનાવવાનું થશે? તો તમને વાક્ય આટલું બનાવવાનું થશે, એડજેક્ટિવ ESTી, કોમન નાઉન ને અન્ય પદ, એડજેક્ટિવ ESTી, કોમન નાઉન ને અન્ય પદ. આટલું તમારે વાક્ય બનાવવાનું થશે પરીક્ષાની અંદર, આટલું લખવાનું થશે તમારે જાતે. આપ્યું કેટલું હશે? તો કે આ ત્રણ શબ્દ આપ્યા છે, સબ્જેક્ટ, ટુબીનું રૂપ કે ક્રિયાપદ અને ધ, આ ત્રણ વસ્તુ તમને આપેલી હશે અને બાકીનું તમારે બનાવવાનું થશે. એનું આપણે એક એક્ઝામ્પલ પણ જોયું. હવે જુઓ બીજું વાક્ય. માનો કે એમ ન આપે તો, તો સુપરલેટિવમાં બીજો શબ્દ પણ આપે. એ કેવી રીતે? તો કે જુઓ, પહેલું આવશે સબ્જેક્ટ, બીજું ટુબીનું રૂપ કે ક્રિયાપદ, ત્રીજું તો કે ધ, અને પછી આપે મોસ્ટ. અચ્છા, આ મોસ્ટ આપે ને તો એના પછીનું જે આ વિશેષણ છે એ વિભાગો પડે તેવું, એટલે કે સિલેબિક, એટલે કે મોટું લખવાનું થશે. ન્યા વિશેષણનો સ્પેલિંગ મોટો થવો જોઈએ. એને શું કહેવાય? તો કે સિલેબિક. સિલેબિકને બીજા અર્થમાં શું કહેવાય? વિભાગો પડે તેવું. બોલતી વખતે જે શબ્દ, જે વિશેષણ બોલતી વખતે જીભ એ વિશેષણના કટકા કરે એને વિભાગો પડે તેવું વિશેષણ કહેવાય, એટલે કે સિલેબિક કહેવાય. જેમ કે અત્યારે લખેલું છે ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ એમ બોલો ત્યારે મોઢામાંથી એક સાથે ઇન્ટેલિજન્ટ શબ્દ નીકળતો નથી. જેમ કે ટોલ, ટોલ બોલો એટલે જીભ ક્યાંય અડતી નથી, એક જ સાથે નીકળી જાય છે ટોલ. પણ ઇન્ટેલિજન્ટ બોલો એટલે જીભ અલગ અલગ જગ્યાએ અટકે છે. ઇન્ટેલિજન્ટ આવા ભાગ પડે છે એટલે એને સિલેબિક એડજેક્ટિવ કહેવાય. આ સિલેબિક એડજેક્ટિવ ક્યારે લખવાનું થશે? જ્યારે મોસ્ટ સુપરલેટિવમાં મોસ્ટ આપ્યું હોય, એ કમ્પેરેટિવમાં મોર આપેલું હોય. સુપરલેટિવમાં મોસ્ટ અને કમ્પેરેટિવમાં મોર આપેલું હોય ત્યારે જ આવા સિલેબિક એડજેક્ટિવ લખવાના થશે. તમે જોઈ શકો છો અહીંયા આપ્યું છે મોસ્ટ, તો મોસ્ટની બાજુમાં આપણે અહીંયા ઇન્ટેલિજન્ટ લખવું, એટલે કે વિભાગો પડે તેવું એડજેક્ટિવ લખવું જોઈએ. પછી કોમન નાઉન શું? તો કે બોય. અન્ય પદ તો કે ઇન અવર ક્લાસ. આપણે જોઈ લઈએ ફરીવાર. સબ્જેક્ટ અનિલ, ટુબીનું રૂપ ઇઝ, પછી ધ, પછી મોસ્ટ, પછી એડજેક્ટિવ ઇન્ટેલિજન્ટ, પછી કોમન નાઉન બોય, અન્ય પદ ઇન અવર ક્લાસ. આપણે ઉપર મુજબ જ આ વાક્ય જોયું. આપણે સ્ટેપ બાય સ્ટેપ એને સમજીએ. અહીંયા સબ્જેક્ટ છે એ અનિલ છે, ટુબીનું રૂપ ઇઝ, ટુબીનું રૂપ ઇઝ, પછી ધ, પછી મોસ્ટ, પછી એડજેક્ટિવ ઇન્ટેલિજન્ટ, કોમન નાઉન બોય, અન્ય પદ ઇન અવર ક્લાસ. એટલે તમે જોઈ શકો છો આ રીતનું વાક્ય બનશે. આમાં શું કરશે? તો કે આ મોસ્ટ હોય એના પછી ખાલી જગ્યા આવશે મોસ્ટ, પછી બાકીનું બધું જ વાક્ય આપણે જાતે લખવાનું થશે. હવે જોઈ લઈએ એવું એક બે પ્રકારની વાક્યરચના થાય છે. આ જે છે એક વાક્યરચના છે, આ જે છે એ બીજી વાક્યરચના છે. એ બંને વાક્યરચનામાં વચ્ચે થોડો થોડો ફેર છે. જોઈ લઈએ આપણે. અહીંયા પહેલાં શું છે? તો કે સબ્જેક્ટ છે, બીજું ટુબીનું રૂપ કે ક્રિયાપદ, પછી તો કે અહીંયા આવશે વન ઓફ ધ. આ વન ઓફ ધ હોય, જો અહીંયા માત્ર ધ છે તો અહીંયા છે વન ઓફ ધ. પછી તો કે એડજેક્ટિવ ESTી છે, અહીંયા પણ એડજેક્ટિવ ESTી છે. અહીંયા કોમન નાઉન છે, અહીંયા કોમન નાઉન છે, પણ અહીંયા ફેર એવો છે કે અહીંયા કોમન નાઉન એક વચન આવે, અહીંયા કોમન નાઉન બહુવચન આવશે. અહીંયા સી અન્ય પદ છે, અહીંયા પણ સી અન્ય પદ છે. એ આપણને કેમ ખબર પડશે? કે અહીંયા માત્ર જો ધ હોય તો કોમન નાઉન એક વચન લેવાનું, પણ જો વન ઓફ ધ હોય તો કોમન નાઉન બહુવચન લેવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર? ફરી વાર જોઈ લો. સબ્જેક્ટ, ટુબીનું રૂપ કે ક્રિયાપદ, પછી વન ઓફ ધ. આ તમને શબ્દ પરીક્ષામાં આપશે. આમાં વન ઓફ આપે અથવા વન ઓફ ધ આપે. પછી તમારે લખવાનું કેટલું થશે? આટલું થશે, એડજેક્ટિવ ESTી, CN અને C. ક્યારેક ધ, એડજેક્ટિવ ESTી, CN અને C.
આમ લખવાનું થશે. તો અહીંયા ધ્યાન શું રાખવાનું છે? તો કે અહીંયા કોમન નાઉન બહુવચન લખવાનું છે. એ કેમ ખબર પડી? તો કે આ વન ઓફ ધ ઉપરથી ખબર પડી. આ વન ઓફ આપે કે વન ઓફ ધ આપે, કોમન નાઉન બહુવચન લખવાનું થશે. માત્ર ધ આપે, કોમન નાઉન એકવચન લખવાનું થશે. માત્ર ધ આપે, કોમન નાઉન એકવચન લખવાનું થશે. વન ઓફ ધ આપે, કોમન નાઉન બહુવચન લખવાનું થશે. ખાસ યાદ રાખજો, ધ તો કોમન નાઉન કેવું? એકવચન. વન ઓફ ધ તો કોમન નાઉન કેવું? બહુવચન. આ તમારે ભૂલવાનું નથી. હવે આપણે એનું ઉદાહરણ પણ જોઈ લઈએ, એટલે જેથી આપણને ઝડપથી ખ્યાલ આવી જાય. તમે જોઈ શકો છો, અહીંયા સબ્જેક્ટ છે અનિલ, ટુ બીનું રૂપ ઇઝ, પછી વન, પછી ઓફ, પછી ધ, પછી એડજેક્ટિવ ESTE. જો એડજેક્ટિવ ESTE ટોલેસ્ટ ટાઈપું, એડજેક્ટિવ ટોલ, એના છેડે ESTE ટોલેસ્ટ. પછી કોમન નાઉન જો ત્યાં તમને દેખાય છે બોયઝ બહુવચન, અને અન્ય પદ ઇન અવર ક્લાસ. આપણને વાક્ય કેટલું આપશે અધૂરું? તો કે આટલું અધૂરું આપશે. આ આપણે જાતે લખવાનું થશે. પરીક્ષામાં શું આપશે? તો અનિલ લખાયેલું હશે, ટુ બીનું રૂપ ઇઝ લખાયેલું હશે, એટલે કે અનિલ એટલે કે કરતા લખાયેલું હશે. ટુ બીનું રૂપ ઇઝ વોઝ કે ક્રિયા પર લખાયેલું હશે. પછી વન ઓફ પણ આપશે લખાઈને. આ વન ઓફ આપશે કે વન ઓફ ધ આપશે? જો વન ઓફ આપશે તો આપણી પવિત્ર ફરજ થશે ધ લખવાની, પછી વિશેષણ ESTE લખવાની, કોમન નાઉન લખવાની, પણ કોમન નાઉન ત્યાં બહુવચન લખવાનું, અને અન્ય પર લખવાનું થશે. તો હવે આવી એક હજી ચોથું એક્ઝામ્પલ છે, આપણે જોઈ લઈએ. આપણે સબ્જેક્ટ, ટુ બીનું રૂપ કે ક્રિયાપદ, પછી તમે જુઓ સબ્જેક્ટ, ટુ બીનું રૂપ કે ક્રિયાપદ, પછી અહીંયા આપશે વન ઓફ ધ મોસ્ટ, વન ઓફ ધ મોસ્ટ, પછી એડજેક્ટિવ, પછી કોમન નાઉન. આ કોમન નાઉન કેવું આવશે? બહુવચન. પછી અન્ય પદ, આ ટાઈપનું એ થશે. એમાં સબ્જેક્ટ અનિલ આવશે, ટુ બીનું રૂપ ઇસ, અહીંયા પરીક્ષામાં અહીં સુધી આપશે વન ઓફ ધ મોસ્ટ. હવે આ મોસ્ટ ટાઈપ હોય તો આપણે વિશેષણ છે ત્યાં તમે જોઈ શકો છો ઇન્ટેલિજન્ટ લખ્યું છે, વિભાગો પડે તેવું મોટું વિશેષણ લખ્યું છે. એ કેમ ખબર પડી? તો કે આ મોસ્ટ ટાઈપું છે, એટલે મોસ્ટ ટાઈપું છે એટલે વિશેષણ વિભાગો પડે તેવું, એટલે કે મોટો લખવાનું થાય. પછી કોમન નાઉન બહુવચન બોયઝ, અને અન્ય પદ ઇન અવર ક્લાસ. તો મિત્રો, આપણે સુપરલેટિવ ડિગ્રીની આ ચાર વાક્યરચના યાદ રાખવાની રહેશે. સુપરલેટિવ ડિગ્રીની આ ચાર વાક્યરચના આપણે યાદ રાખવાની રહેશે. આપણે પરીક્ષામાં કેવી રીતે ઓળખશું? તો કે આ ધથી અથવા આ વન ઓફ ધથી આપણે ઓળખીશું, અથવા આપણે આ ધ મોસ્ટથી ઓળખશું, અથવા વન ઓફ ધ મોસ્ટથી ઓળખશું. ચાર રીતે ઓળખશું, ધ અથવા વન ઓફ ધ, ધ મોસ્ટ અથવા વન ઓફ ધ મોસ્ટ. આ રીતે આપણને પરીક્ષાની અંદર હશે, અને એને આપણે આઇડેન્ટિફાય કરવાના છે, અને એ રીતે આપણે આ ટોપિકને સમજવાનો છે. તો આના પછી તમે જોઈ લો કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી જે છે એની અંદર તમારે પહેલાં શું હશે? તો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં પહેલામાં પહેલાં સબ્જેક્ટ હશે. આ જે સબ્જેક્ટ છે એને તમારે પસંદ કરવાનો થશે. પહેલાં સબ્જેક્ટ અહીં પરીક્ષામાં આપ્યો હશે, ટુ બીનું રૂપ કે ક્રિયાપદ આપેલું હશે, પછી એડજેક્ટિવ ER આ સુધી આપેલું હોય, અહીંયા સુધી પરીક્ષામાં તમને આપશે. આ જે પાર્ટ છે એ તમારે લખવાનો થશે. કમ્પેરેટિવ ડિગ્રી કેમ ઓળખશો? તો કે આ જે ER શબ્દ છે તેનાથી આપણે કમ્પેરેટિવ ડિગ્રી ઓળખીશું. પહેલાં શું આપશે? તો કે સબ્જેક્ટની બાજુમાં શું આપશે? ટુ બીનું રૂપ કે ક્રિયાપદ, પછી શું આપશે? એડજેક્ટિવ અને ER આપશે. આ ER શબ્દ છે એના પરથી આપણે કમ્પેરેટિવ ડિગ્રી ઓળખી જશું. ER હોય તો એના પછી આપણે ત્રણેય લખશું, આ ધેન એની અધર આમ લખી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો ધેન મેની અધર લખ્યું છે, મેની કે મોસ્ટ અધર એ પણ લખી શકો, પણ એની લખો ને તો આ કોમન નાઉન એકવચન લખાય બોય,
પણ મેની કે મોસ્ટ લખો તો કોમન નાઉન બહુવચન લખાય. તમે જોઈ શકો છો અહીં કોમન નાઉન બહુવચન છે. કેમ? તો કે અહીંયા મેની અને મોસ્ટ આપ્યું છે. મેની અને મોસ્ટ આપ્યું તો કોમન નાઉન બહુવચન આવે, એની આપ્યું છે એટલે કોમન નાઉન એક વચન આવે. તો આપણે જોઈ લો સૌથી પહેલાં શું આવશે, તો કે સૌથી પહેલાં સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ અનિલ લખ્યું, પછી ટુબીનું રૂપ કે ક્રિયાપદીશ, પછી એડજેક્ટિવ ER ટોલર અહીંયા સુધી પરીક્ષામાં આપશે. પછી આપણી પવિત્ર ફરજ, તો કે ધ્યાન લખવાનું, પછી એની અધર લખવાનું, પછી કોમન નાઉન બોય લખવાનું, પછી અન્ય પદ ઇન અવર ક્લાસ લખવાનું. બરાબર છે? આ રીતે આપણે કરવાનું થશે. તમે જોઈ શકો છો વાક્ય, સબ્જેક્ટ બરાબર અનિલ, ટુબીનું રૂપ કે ક્રિયાપદ ઇસ, પછી એડજેક્ટિવ ER ટોલર, પછી ધેન, પછી એની અધર, પછી કોમન નાઉન બોય અને અન્ય પદ ઇન અવર ક્લાસ. માત્ર આ જ રીતે બને એવું નથી, બીજી રીતે પણ છે. જુઓ એમાં શું આપશે, તો કે એમાં મોર આપશે. આપણે ક્યાંથી ઓળખી જશું, તો કે આ મોરથી ઓળખીશું. પહેલાં શું આપશે, તો કે સબ્જેક્ટ આપશે અનિલ, પછી ટુબીનું રૂપ કે ક્રિયાપદ આપશે, પછી તો કે આ મોર આપશે, પછી અહીંથી ખાલી જગ્યા આપી દેશે. આટલું આપણે જાતે લખવાનું થશે. તો આપણે વાત કરી હતી મોર અને મોસ્ટ હોય, કમ્પેરેટિવમાં મોર, સુપરલેટિવમાં મોર હોય તો એના પછીનું જે આ વિશેષણ છે એ વિભાગો પડે તેવું, એટલે કે મોટું, બીજા અર્થમાં કહીએ તો સિલીબી આવે. તમે જુઓ આ વિશેષણનો સ્પેલિંગ મોટો છે. ઉપરના વાક્યમાં જુઓ ટોલ વિશેષણ છે, એને વિભાગો નથી પડતા, બોલતી વખતે એક જ વખત મોઢામાંથી બોલાઈ જાય છે ટોલ. જ્યારે ઇન્ટેલિજન્ટ બોલો એટલે જીભ એ શબ્દના કટકા કરે છે. જુઓ ઇન્ટેલિજન્ટ, આ જીભ એના કટકા કરે એટલે એને સિલેબિક એડજેક્ટિવ કહેવાય. આ સિલેબિક એડજેક્ટિવ ક્યારે આવે, તો કે આ મોર આપ્યું હોય ને ત્યારે આવે. સુપરલેટિવમાં મોસ્ટ આપ્યું હોય ત્યારે, કમ્પેરેટિવમાં મોર આપ્યું હોય ત્યારે શું આવે, વિશેષણ વિભાગો પડે તેવું સિલેબિક આવે. બીજા અર્થમાં કહીએ તો વિશેષણ મોટું આવે. પછી તો કે આપણે લખશું ધેન, પછી તો કે એની, પછી તો કે અધર, પછી કોમન નાઉન બોય અને પછી અન્ય પદ ઇન અવર ક્લાસ. તમને એમ થાય કે અહીંયા મારે બોય નથી લખવું, બોયસ લખવું હોય તો લખી શકાય, પણ અહીંયા એનીને બદલે મેની લખવાનું થશે. તમને એવું થાય કે ભાઈ મારે અહીંયા બોયસ લખવું છે, જો આ કોમન નાઉન છે ને એ બોયસ લખવું છે, તો આપણે અહીંયા એની નહીં લખી શકીએ, અહીંયા આપણે શું લખવું પડશે, મેની લખવું પડશે. બસ આટલો જ આમાં ફેર છે. હવે જો એક પછીની વાક્યરચના જો એમાં એ જ છે. પહેલું આવશે સબ્જેક્ટ, ટુબીન રૂપ કે ક્રિયાપદ, એડજેક્ટિવ અને ER અહીંયા જ સુધી આવશે. આ તમારે જાતે લખવાનું થશે. અહીંયા મેન એની લખવું કે આ મેની લખવું કે આ મોસ્ટ લખવું એ તમારી પસંદગી ઉપર છે. તમારે જે લખવું હોય તે લખાય, પણ ધ્યાન એટલું રાખવાનું છે કે આ એની લખો ને એટલે કોમન નાઉન એક વચન લખાય, આ મેની લખો ને એટલે કોમન નાઉન બહુવચન લખાય. તમે જોઈ શકો છો અહીંયા બોયસ બહુવચન લખ્યું છે, રાઈટ? આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. અને હજી એક વાક્યરચના એ જ છે, જુઓ એ પણ આ જ બતાવે છે. સબ્જેક્ટ, સબ્જેક્ટ અનિલ છે, ટુબીનું રૂપ ઇઝ છે, પછી અહીંયા જો મોર આપ્યું છે. આ મોર આપ્યું હોય તો આ બાકીનું બધું જે છે, આ ઉપરનું દેખાય તે બધું આ આપણે જાતે લખવાનું થશે. પણ આ મોર લખ્યું, આ જે મોર આપ્યું છે એના પછી શું આવે, તો કે આ વિશેષણ છે એ વિભાગો પડે તેવું લખવાનું થશે. વિભાગો પડે તેવું એટલે મોટું. આ જે મોર આપ્યું છે એના પછીનું જે વિશેષણ છે ઇન્ટેલિજન્ટ, એ વિભાગો પડે તેવું મોટું લખવાનું થશે. તો પરીક્ષામાં ક્યાં સુધી આપશે, તો કે પરીક્ષાની અંદર તમને આ મોર સુધી આપશે, અહીંયા સુધી આપશે. બાકીનું આ બધું તમારે જાતે લખવાનું થશે. પછી અહીંયા તમારે મેની લખવું, મોસ્ટ લખવું કે એની લખવું એ તમારા ઉપર આધારિત છે. તમે ઈચ્છો તો એની લખી શકો, મેની લખી શકો, મોસ્ટ લખી શકો, પણ એની લખો તો શું ધ્યાન રાખવાનું છે, કે આ કોમન નાઉન છે એક વચન આવવું જોઈએ. મેની લખો તો કોમન નાઉન કેવું આવવું જોઈએ, બહુવચન આવવું જોઈએ. મોસ્ટ લખો તો પણ કોમન નાઉન કેવું આવવું જોઈએ, બહુવચન આવવું જોઈએ.
એની લખો તો જ એક વચન, બાકી બહુવચન. તો એકંદરે કમ્પેરેટિવ ડિગ્રી બહુ સરળ છે. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર તમારે કોઈ માથાકૂટ નથી. તમારે માત્ર ને માત્ર આ ઈઆર અને આ મોર આ બે શબ્દને ધ્યાનમાં લેવાના છે. આ ઈઆર અને મોર આના પરથી તમને ખબર પડી જવી જોઈએ કે આ કમ્પેરેટિવ ડિગ્રીની વાક્યરચના છે અને એને આપણે બનાવવાનું કમ્પેરેટિવની રીતે થશે. તો આના પછી આપણે જોઈએ પોઝિટિવ ડિગ્રી. આ પોઝિટિવ ડિગ્રી છે એની અંદર ઘણી બધી બાબતો છે. જોઈ લો, પોઝિટિવ ડિગ્રી કેનાથી ખબર પડશે? આ એઝો અથવા આ એઝ ઉપરથી ખબર પડશે. બીજું આ નો અધર પરથી ખબર પડશે. ત્રીજું આ વેરી ફ્યુ પરથી ખબર પડશે. 11-12માં આ નો અધર અને વેરી ફ્યુ વાળું જ વાક્ય આવે, એટલે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ જે છે આ બે વાક્ય એ 9-10માં પૂછાય. આમ છતાં એવું નહીં કે ન જ પૂછાય, આપણે એ રીતે પણ બનાવી શકીએ અને એ રીતે પણ વાક્ય શક્ય બને. તો પોઝિટિવ ડિગ્રીની અંદર આપણે જોઈ લો આટલું વાક્ય તમને આપશે. અનિલ ઇઝ એઝ અથવા અનિલ ઇઝ નોટ સો, આટલું આપે. આ એઝ અને સો આપ્યું હોય તો તમારે શું લખવું પડશે? તો કે વિશેષણ લખવું પડશે. મેં અહીંયા ટોલ લખ્યું, તમે ગમે તે વિશેષણ લખી શકો, નાનું મોટું ગમે તે લખાય, સિલિબિક મોનોસિલિબિક બંનેમાંથી કોઈ એક એડજેક્ટિવ આવે. પહેલાંમાં મેં ટોલ લખ્યું, બીજામાં ક્લેવર લખ્યું. તમારે ઇન્ટેલિજન્ટ લખવું હોય તો ઇન્ટેલિજન્ટે લખો. પછી શું લખાશે? તો પછી એઝ લખાશે. અહીંયા પણ એઝ લખાશે, સોમાં પણ એઝ અને એઝમાં પણ એઝ. પછી તો કે અહીંયા જેવું અનિલ નામ છે ને એવું અહીંયા એક પણ નામ લખાશે. માનો કે અહીંયા ગંગા નદી લખ્યું હોય તો ગંગા, તો અહીંયા ધ યમના લખાય. અહીંયા માનો કે કાવ્યા લખ્યું હોય તો અહીંયા રીટા એવું લખાય. સરખામણી સરખી રાખવાની થાય. તો આ પોઝિટિવ ડિગ્રીને તમે કેવી રીતે ઓળખશો? તો કે આ પોઝિટિવ ડિગ્રી છે એને તમે આ એસ અને સોથી ઓળખશો. પછી શું લખાશે? તો કે પછી વિશેષણ લખાશે. પછી તો કે એઝ એઝ લખાશે, અહીંયા એઝ એઝ ફરજિયાત આવે. અને પછી સરખામણીનું નામ લખાશે. અહીંયા અનિલ છે તો એવું મેં અહીં સુનિલ લખ્યું. અહીંયા રીટા હોત તો અહીંયા મેં ગીતા લખ્યું હોય. અહીંયા એલિફન્ટ લખ્યું હોત તો અહીંયા રાઇનો લખ્યું હોત. અહીંયા પીકોક લખ્યું હોય તો અહીંયા મેં પેરોટ લખ્યું હોય. એવું સરખામણીનું નામ લખાશે. આ એક પદ્ધતિ. બીજું તો કે બીજું નો અધરથી બને. એ નો અધરમાં તમને આ નો અધર શબ્દ આપશે અને કોમન નાઉન આપશે. બાકીનું આ જે છે આ બધું તમારે જાતે લખવાનું થશે. બરાબર, નો અધર બોય એમ આપ્યું હોય, નો અધર હોય એટલે આ બોય એક વચન આવે. નો અધરમાં કોમન નાઉન કેવું આવે? એક વચન આવે. પછી અન્ય પદ, આ સી એટલે અન્ય પદ, એ અહીંયા મેં લખ્યું ઇન અવર ક્લાસ, એ તમારે જાતે લખવાના. અહીંયા ટુબીનું રૂપ એક વચન આવે, એ ખાસ યાદ રાખવાનું છે. ટુબીનું રૂપ એક વચન. પછી અહીંયા સો કે એસ લખ્યું છે, તમે જોઈ શકો છો બેમાંથી કોઈ પણ લખાય, મેં સો લખ્યું. પછી અહીંયા એડજેક્ટિવ આવશે, મૂળ રૂપ એડજેક્ટિવનું, ઈઆર વાળું ઈએસટી વાળું નહીં આવે. ટોલ લખ્યું. પછી તો કે એઝ લખાશે, એ મેં અહીં લખ્યું એઝ. અને આવું અહીંયા સબ્જેક્ટ મેં લખ્યું અનિલ, આવું કોઈ પણ નામ તમે લખી શકશો. તો અહીંથી માંડીને અહીંયા સુધી જાતે લખવાનું થશે. ઘણી વખત નો અધર જ આપ્યું હોય તો આ બધું આપણે જાતે લખવાનું થાય. પછી આવી જ એક વાક્યરચના છે બીજી, વેરી ફ્યુ વાળી. આ વેરી ફ્યુની વાક્યરચના જોઈ લો. આમાં તમને આપશે શું? તો કે આ વેરી ફ્યુ આપશે, વધીને કોમન નાઉન આપે. તો આ બાકીનો પાર્ટ છે એ તમારે જાતે લખવાનો થશે. વેરી ફ્યુ, પછી કોમન નાઉન, પછી અન્ય પદ તમારે જાતે લખવાના. અન્ય પદ ન લખો તોય ચાલે. પછી લખવાનું છે ટુબીનું રૂપ કે ક્રિયાપદ. પણ અહીંયા ટુબીનું રૂપ બહુવચન આવશે. તમે જોઈ શકો છો આર, અહીંયા મેં તમને બતાવ્યું આર એ બહુવચન ટુબીનું રૂપ છે. પછી સો લખાશે કે એઝ લખાશે, મેં અહીંયા સો લખ્યું છે. જુઓ, તમે એઝ કે સો ગમે તે લખો. પછી એડજેક્ટિવ લખાય, એ મેં ક્લેવર લખ્યું. પછી એઝ લખવાનું, એઝ લખ્યું મેં. કોઈ પણ નામ આવશે અનિલ સુનિલ જેવું, એ કોઈ પણ નામ આપણે અહીંયા લખીશું. તો આ રીતે આ વાક્ય પોઝિટિવ ડિગ્રીનું બનશે. પોઝિટિવ ડિગ્રીમાં પરીક્ષામાં તમને આપે શું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં શું આપે? તો આ એઝ આપે અથવા સો આપે અથવા નો અધર આપે અથવા વેરી ફ્યુ આપે. આ ચારમાંથી કોઈ પણ શબ્દ આપે, આનાથી તમારે આ વાક્ય પોઝિટિવ ડિગ્રીનું છે એ સમજવાનું.
કેમ ખબર પડે? તો કે આ એજ ઉપરથી અથવા સો ઉપરથી અથવા નો અધર ઉપરથી અથવા તો વેરી ફ્યુ ઉપરથી ખ્યાલ આવે. તો આ ટોપિક હવે તમને સરળ રહેશે સમજવાનો. આ મેં પ્રાથમિક માહિતી આપી. આના પછીના નેક્સ્ટ લેક્ચર વિડીયોની અંદર હું આ કેવી રીતે કામ કરે છે વાક્યો એ આપણે સમજીશું.